ஓம் சகனாவகது சகனோபுனக்து சகவீரியங்கரவாவகை யஸ்வினாவதீதமஸ்துமா வித்விஷாவகை. ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாதம் சங்கரம் லோக சங்கரம் சங்கராச்சாரியம் கேசவம் பாதராயணம் சூத்ரபாஷ்ய க்ருதௌ வந்தே பகவந்தௌ புனஃ புனஃ. ஈஸ்வரோ குருராத்மேதி மூர்த்திபேத விபாகினே வ்யோமவத் வ்யாப்த தேஹாய தக்ஷிணாமூர்த்தயே நமஃ. બૃહદારણ્યક ઉપનિષદનું પઠન કરતી વખતે એના વિશે કેટલીક વાતો આપણે કરી હતી. એ શુક્લ યજુર્વેદ અંતર્ગત ઉપનિષદ છે. શતપદ બ્રાહ્મણમાં રહેલું છે અને એના બે પાઠ વેદ છે. એની બે શાખાઓ છે. એકને કર્ણ શાખા કહેવાય છે, બીજી છે માધ્યંદિન શાખા. બંનેમાં શતપદ બ્રાહ્મણ છે, બંનેમાં આ બૃહદારણ્યક ઉપનિષદ પણ છે, થોડા ઘણા પાઠ વેદ સહિત. આમ બૃહદારણ્યક શબ્દ સમજાવતા કહે છે, જે બૃહદ છે કદમાં ખૂબ વિશાળ છે, મોટું છે. આરણ્યક છે અર્થાત જે અરણ્યમાં અધ્યયન કરવા યોગ્ય છે, એને બૃહદ આરણ્યક બૃહદારણ્યક ઉપનિષદ કહે છે. આ ઉપનિષદમાં આપણે જોયું તે પ્રમાણે 6 અધ્યાયો છે, જેને 3 કાંડમાં વિભક્ત કરવામાં આવ્યા છે. પહેલા 2 અધ્યાયને મધુકાંડ કહે છે, બીજા 2 અધ્યાયને મુનિકાંડ અને ત્રીજા 2 અધ્યાયને ખિલકાંડ. તો આજે આપણે જે પહેલો અધ્યાય છે એનું સંક્ષેપમાં એના કેટલીક મહત્વની વાતો કરશું. એનો પ્રારંભ તો ઉપાસનાથી થાય છે. ઉષાવા અશ્વસ્થ મેધ્યસ્થ શિર, ત્યાં અશ્વમેધનો જે અશ્વ છે. આગળ કહ્યું સ્વામીએ કહ્યું હતું કે અશ્વમેધ યજ્ઞનો અનુષ્ઠાન તો માત્ર રાજાઓ ક્ષત્રિયો જ કરી શકે. તો ક્ષત્રિયો સિવાય બ્રાહ્મણો છે એમને પણ અશ્વમેધ કર્યાનો લાભ મળે એ માટે ઉપાસનાનું વિધાન કરવામાં આવ્યું છે. કે અશ્વમાં જેને પ્રજાપતિની ભાવના કરવામાં આવે, નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુ આરોપ હે. અશ્વ જેવી ઉતરતી વસ્તુમાં પ્રજાપતિ જેવી મહાન વસ્તુનો આરોપ કરવામાં આવે. ભિન્ન ભિન્ન અંગોમાં પ્રજાપતિના ભિન્ન ભિન્ન અંગોનો અધ્યારોપ કરવામાં આવે. એ અશ્વ જે છે એક પ્રતીક બની જાય, જેની દ્વારા પ્રજાપતિનું વિરાટ પુરુષનું ધ્યાન કરવામાં આવે. પરંતુ એ જ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય, રાજાને અશ્વમેધનું અનુષ્ઠાન કરવાનું જે ફળ મળે એ જ આ ઉપાસકને ધ્યાન કરનારને મળે. પેલું અશ્વ બ્રાહ્મણ કહેવાય છે. પહેલા અધ્યયનની અંદર આ અશ્વ બ્રાહ્મણ પેલું બ્રાહ્મણ
અગ્નિ બ્રાહ્મણ છે પણ એને લગતું જ છે, તો એ ઉદગીત બ્રાહ્મણ છે, જેમાં આ દેવતાઓ અને અસુરોની વાત કરવામાં આવી છે, જે પણ આપણે જોઈ ગયા છંદોગ્ય ની અંદર. પણ ચોથું જે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણની આજે આપણે ચર્ચા કરશું. એ ચોથા બ્રાહ્મણમાં પણ એને પુરુષવેદ બ્રાહ્મણ કહેવામાં આવે છે. એનો પ્રારંભ એવા છે, કેવી રીતે પુરુષે પરમાત્માએ સમગ્ર જગતની સૃષ્ટિ કરી, એવી વાત થઈ ગયા પછી આપણે સાતમી કંડિકામાં પ્રવેશ કરી, જેને અવ્યાકૃત કંડિકા કહેવામાં આવે છે. પછી આપણે દસમી કંડિકાનો કંઈ ખ્યાલ મેળવશું, જેને બ્રહ્મ કંડિકા કહેવામાં આવે છે. તદ્ધેદમ તરહી અવ્યાકૃતમ આસીત, તદ્ધેદમ તે સમયે એ તરહી ત્યારે સમગ્ર જગત જે છે, ગઈકાલે વાક્ય એને એવું જ વાક્ય છે, સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, ઇદમ આ સમગ્ર જગત નામ રૂપાત્મક જગત, અગ્ર અર્થાત એની સૃષ્ટિ પહેલા સત આસીત, સત હતું. તો ત્યાં જ્યાં સત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, ત્યાં જ્યાં અવ્યાકૃત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, વ્યાકૃત કહો વ્યક્ત કહો, જે ઇન્દ્રિયોનો ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય છે એને વ્યક્ત કહેવામાં આવે. આ જગત જે આપણે જ્ઞાનેન્દ્રિયોથી જાણી શકીએ એને વ્યક્ત કહેવાય, તો વ્યાકૃત પણ કહેવાય. એવી રીતે સોનાના એક પિંડમાંથી સોની અનેક બધા અલંકારો જે છે આવી રીતે બનાવે, વ્યાકરણમ, એકની વસ્તુ અનેકમાં વિસ્તાર કરે. તો ક્યાં તો સૃષ્ટિના પહેલાની અવસ્થાને અવ્યક્ત કહેવાય કે તત્વો જગત વ્યક્ત નથી, કે અવ્યાકૃત કહેવાય, આ પ્રકારનું વ્યાકરણ વિસ્તાર નથી થયો. તો મહત્વની વસ્તુ એ છે કે જેવી રીતે સૂર્યના પિંડમાં બધા જ અલંકારો રહેલા છે અવ્યક્ત અવસ્થામાં અથવા અવ્યાકૃત અવસ્થામાં, અવ્યક્ત કારણ કે અલંકારો આપણા પ્રત્યક્ષ જ્ઞાન વિશે નથી પણ છે, અવ્યાકૃત અર્થાત આ સુવર્ણનો વ્યાકરણ એનો આવી રીતે અનેક વિધ વિસ્તાર થયો નથી. મહત્વની વસ્તુ એ છે કે સુવર્ણ પિંડ જે કારણ છે એમાં કાર્ય રહેલું છે. એ વેદાંત ભાષ્યકાર બહુ મહત્વની વાત કરે છે, સતત આપણા ધ્યાન પર લાવે છે કે એવું નથી કે જે વસ્તુ નથી આપણે દેખાતી નથી, આ સુવર્ણના પિંડમાં અલંકારો ભાસતા નથી, દેખાતા નથી. કદાચ કોઈ કલ્પના કરે કે અલંકારો છે જ નહીં, એવું કહેવાના પણ છે. જે અલંકારો સુવર્ણમાં નથી એવા અલંકારો ઉત્પન્ન થયા એવો અસત્કાર્યવાદ પણ છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે નહીં, તદ્ધેતમ તરહી અવ્યાકૃતમ આસીત, આ સમગ્ર વ્યાકૃત જગત છે, વ્યક્ત જગત છે, જે આપણા અત્યારે જ્ઞાનેન્દ્રિયોનો જ્ઞાનનો વિષય છે એ જગત. તરહી તે સમય અર્થાત એની સૃષ્ટિને પહેલા અવ્યાકૃતમ આસીત, અવ્યાકૃત હતું, અને વિભાગ થયા ન હતા. એક જ સુવર્ણપિંડના અનેક વિભાગ થાય અને અલંકારો બને એ વ્યક્તિનું વ્યાકરણ નામ રૂપે વ્યાકરવાણી, નામ રૂપનો વિસ્તાર કરીશ, વિભાગ કરીશ. તો એવી અવસ્થા જ્યારે આ બધા નામ રૂપનો વિભાગ નથી થયો, અવસ્થાને અવ્યાકૃત કહેવામાં આવી, કારણ અવસ્થા કહેવામાં આવી. પણ મહત્વની વાત એ છે કે જે હતું એ જ વસ્તુ પ્રગટ થાય છે, અર્થાત આ જગતની ઉત્પત્તિમાં કશું નવું નથી થતું. આપણે જેવી રીતે ઊંઘી ગયા હોય ત્યારે આપણું સમગ્ર વ્યક્તિત્વ હોય છે પણ અવ્યક્ત હોય છે,
જાગીએ ત્યારે કોઈ નવો માણસ જાગ્યો એવી આપણે લાગણી થતી નથી. હું જે સુઈ ગયો હતો એ જ જાગ્યો છું. પ્રબોધ સમય પ્રત્યભિજ્ઞાયતે, સ્વરમાં જાગીએ ત્યારે આ પ્રકારની પ્રત્યભિજ્ઞા સાથે ઓળખ સાથે જાગીએ છે કે જે હું સૂતો હતો એ જ હું જાગ્રત થયો છું. વેદાંત આપણે મહત્વની વસ્તુ છે કે જે અવ્યાકૃત હતું એ જ વ્યાકૃત થાય છે, અર્થાત કોઈ નવી ઉત્પત્તિ નથી, બધું રિસાયકલ થાય એની જ વસ્તુ ચાલ્યા કરતી હોય છે. તદ્દેતમ તરી અવ્યાકૃતમાસીત, પણ આ બધું વ્યાકરણ થઈ રહ્યું છે, આ બધી ઉત્પત્તિ થઈ રહી છે, સ્થિતિ થઈ રહી છે, લય થઈ રહ્યો છે, ત્યારે પણ એક તત્વ એવું છે જેની ઉત્પત્તિ પણ નથી, લય પણ નથી, જે આ વ્યાકૃત અર્થાત નામ રૂપાત્મક જગતને વાસ્તવમાં સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારા છે. આ નામ રૂપ છે સ્વયં આપણે કહેવા મિથ્યા છે, એટલે એનામાં કોઈ સત્વ, એમાં કોઈ તથ્ય નથી, એમાં કોઈ સત્વ નથી, છતાં બધા જાણે હોય એમ ભાસે છે, બતાવે છે કે કોઈક વસ્તુ છે જે એને આ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. નામ રૂપ બધા છે અને ભાસી રહ્યા છે, હોવાપણું અને એમના પોતાનું છે નહીં. મિથ્યા એને કહેવાય જેનું પોતાનું હોવાપણું ભાસવું, છતાંય છે અને ભાસી છે, કારણ કે એમનું કંઈક હોવાપણું પ્રદાન કરે છે, ભાસવાપણું પ્રદાન કરે છે. એ તત્વની વાત કરવાની છે. કેવી રીતે જે જગતનો આપણે અનુભવ કરીએ છીએ એ જગત કેવી રીતે આપણને જગતના અધિષ્ઠાન રૂપ જે મિથ્યા છે સત્ય માટેનું કેવું બધું જ્ઞાનનું સાધન બને, એ માટે આ કહેવામાં આવે છે કે આ નામ રૂપાત્મક વ્યાકૃત વ્યક્ત જગત ત્યારે, અર્થાત એની ઉત્પત્તિ પહેલા અવ્યાકૃત હતું, અહીં અવ્યાકૃત એટલે પરમાત્મા હતું. પરમાત્મા અવ્યાકૃત ના હોય આ જગત અવ્યાકૃત છે, એટલે અવ્યાકૃત જગત ની ઉપાધિ વાળો પરમાત્મા ત્યારે એવું હતું. તો નામ રૂપાત્મા વ્યાક્રિયતા, જેવી રીતે સોનાનો પિંડ હોય એ નામ રૂપ વડે અર્થાત અનેક બધા અલંકારના નામ અને રૂપ વડે વ્યાકૃત થાય, વ્યક્ત થાય. આમાં એક વસ્તુ ખરી કે સોનાનું પિંડ છે એને તો વ્યક્ત કરનાર વ્યાકૃત કરનાર સોની કોઈ હોય એ ખરો, નામ રૂપાભ્યામ વ્યાકૃત, પરંતુ અવ્યાકૃત તો સ્વયં નામ રૂપ રૂપે વ્યાકૃત છે. મહત્વની વસ્તુ છે એ પોતે જેવી રીતે હું સુષુપ્તિમાં અવ્યક્ત હતો, હું પોતે જ જાગ્રત થઉં છું, હું પોતે જ મારા નામ રૂપને વ્યક્ત કરું છું, તેમ પરમાત્મા જે ઊંઘી ગયો હતો એમ કહેવાય. પરમાત્મા ઊંઘે નહીં, પણ જેવી રીતે આત્મા આમ સુષુપ્ત છે એમ કહેવાય. સુષુપ્ત તો મનની અવસ્થા છે, ઉપાધિની અવસ્થા છે, એને કારણે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જાણે કે વિશ્વ તેજસ પ્રાજ્ઞ આ ભગવાન જેને અવસ્થાઓ ના હોય, બધી અવસ્થાઓ તો મનની છે. એ મનની અવસ્થાને કારણે કહે કે ભગવાન સૂતો છે, પણ ભગવાન તો સૂતો નથી, પણ એ જાણે સૂઈ ગયેલો ભગવાન જાગ્રત થયો, એટલા બધા નામ રૂપ જે સૂતેલા હતા એ જ જાગ્રત થયા, અર્થાત જે આપણા જ્ઞાનનો વિષય ન હતા એ જ્ઞાનનો વિષય બન્યા. એટલા જ માટે અત્યારે પણ એમ કહે છે તેમાંથી એ તરહી નામ રૂપાભ્યામ વ્યાક્રિયતે, આજે પણ હું ઊંઘી ગયો અને ત્યારે મારો કોઈ નામ રૂપ આવતો નથી, હું જાગું ત્યારે સ્વામી વિદિતાત્માનંદ નામ રૂપ આ રીતે જ પ્રગટ થવાય છે. એટલે કહે છે કે જેવું સૃષ્ટિનો પ્રારંભ થયો એવું જ અત્યારે થઈ રહ્યું છે. અવિજતનો એક તર્ક પણ સૃષ્ટિ સૃષ્ટિ આપણે આપે છે કે ભાઈ સૃષ્ટિ પહેલા હું થયું, પ્રારંભ થયું છે, એવું શા બધી કહેવાય. અત્યારે એવું જ થઈ રહ્યું છે, અવ્યાકૃત એ સ્વયં વ્યાકૃત થયું, અર્થાત વ્યાકૃત થવા માટે એને બીજું કોઈ સહાયની જરૂર નથી.
જેમ કહ્યું ગઈકાલે સાંભળ્યું, મત્ત ભરતરમ નાન્ય કિંચિત અસ્તિ ધનંજય, મારા સિવાય કઈ જ નથી, હું જ નિમિત્ત કારણ છું, ઉપાદાન કારણ છું, વાસ્તવમાં નિમિત્તનું ઉપાદાન પણ પર છું. એટલે કે જગતનું સર્જન થવા માટે પરમાત્માને પોતાના સિવાય કશાયની જરૂર નથી. જેવી રીતે સુષુપ્તિમાંથી જાગ્રત થવા માટે મને કંઈ જરૂર નથી, હું પોતે જ જાગ્રત વ્યક્ત થઉં છું નામ રૂપે. અસુ નામાયમ ઇદમ રૂપેતી, આનું નામ છે, આનું રૂપ છે. આ પ્રકારે આ જગત અભિવ્યક્ત થયું. કોણ? પરમાત્મા, જે ઊંઘતો હતો એ હવે જાગ્યો. પછી એને શું કર્યું? કથા કહે છે, રુલ્લો વિશ્વલિંગાદ્ય સૃષ્ટિર્યા ચોરિતાન્યથા. જેમ છંદોમાં કથા કહેવામાં આવે ને કે જેવી રીતે માટીના એક પિંડને જાણવાથી સમગ્ર વસ્તુ માટીના પાત્રો જણાઈ જાય, તેવી રીતે કહે છે અને સમજાવે છે. આપણે સ્વામીજીએ કહ્યું કે આ જીવ બન્યો, આ જીવ ક્યાંથી આવ્યો, આ જીવ નામની વસ્તુ શું છે એ સમજાવે છે. આમ તો જે છે શાંતમ શિવ અદ્વૈતમ ચતુર્થ, જે છે તો શાંત શિવ અદ્વૈત છે. તો શિવમાં જીવ આવ્યો કેવી રીતે? હવે એ કઈ સમજા, એટલે એને મારે કથા કહે છે. શેષ ય પ્રવિષ્ટ આનખાગ્રેભ્ય, બધા નામ રૂપનું સર્જન કર્યા પછી એ પરમાત્મા એમાં પ્રવેશ કર્યો. બધી જગ્યાઓ જ વર્ણન છે, તત્ સૃષ્ટવા તદેવાનું પ્રાવિષદ. આ બધું સર્જન કરીને પરમાત્માએ પ્રવેશ કર્યો. એટલે કે આ પ્રવેશ શું વસ્તુ છે? આ તો ગઈકાલે વાત કરી છે આપણે પરમદેવ, કે આકાશ એમ કે આકાશે ઘડાનું સર્જન કર્યા પછી ઘડામાં પ્રવેશ કર્યો. એટલે આકાશ ન હોય તો ઘડો બની જ કેવી રીતે શકે? તો ભાઈ આકાશે પ્રવેશ કર્યો એ શું વસ્તુ છે? શું પરમાત્મા જે ગેરહાજર હતો એ હાજર હતો કે નહીં? પરમાત્મા તો છે ને, હતો ને છે જ. તો પ્રવેશ એટલે શું? આકાશ જાણે કે ઘડામાં અહમભાવ જણાવે, અહમભાવ જાગ્રત કરે, અહમભાવ ધરાવે. શું કરવા? ભગવાન જાણે. ગઈકાલે વાત થઈ જ ગઈ કે જાણી જોઈને કોઈ વળી કાદવમાં ખણ ઘૂપે, જાણી જોઈને કારાવાસમાં કોઈ પ્રવેશ ના કરે, તો શું કરવા? એને આ કારાવાસમાં પ્રવેશ કર્યો એ ભગવાન જાણે, પણ એ કર્યો. ટૂંકમાં આ કશી વસ્તુ આપણે સમજાવી શકતા નથી કે શિવ થકી જીવ થયો. આ શિવે શું કામ જીવ અનેક રસ લેવા? એટલે તને રસ લેવાની શું જરૂર પડી? કંઈક તો કહેવું પડે ને. શેષ એહ પ્રવિષ્ટ, આ ભગવાન શિવ જાણે કે એને આ કારાવાસમાં નામ રૂપમાં પ્રવેશ કર્યો. આ નખાગ્રે બ્યહ, આ ચૈતન્ય આ સમગ્ર ઉપાધિમાં પ્રવેશ કરે, એને જીવંત બનાવી, ચેતનમંતી બનાવી. આ નખાગ્રે બ્યહ, નખના અગ્રભાગ સુધી કે કાનની બૂઢ સુધી અમુક સમગ્ર દેહની અંદર ચેતનતા વ્યાપેલી છે. એ બધી કહે છે કે આ પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માએ અહીં પ્રવેશ કર્યો. પ્રવેશ મળે બે દૃષ્ટાંત આપ્યા, યથા ક્ષુર ક્ષુરધાને અવહિત સાર વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય. જેવી રીતે પેલો વાળંદ હોય, એ પહેલાના જમાનામાં તો બહુ રહ્યું નથી, આવે આપણે ઘરે ત્યારે એનું એક ખોખું લઈને આવે, ક્ષુર ક્ષુરધાને અવહિત સાર. પેલી પેટીમાં અસ્ત્રો મૂકેલો હોય તો અસ્ત્ર એ જેવી રીતે પેટીમાં પ્રવેશ કર્યો, એમ પરમાત્માએ આ નામ રૂપની ઉપાધિમાં પ્રવેશ કર્યો. વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય, અથવા અગ્નિ જેવી રીતે કાષ્ઠમાં પ્રવેશ કરે, તેમ પરમાત્માએ પ્રવેશ કર્યો. કોઈ બે દૃષ્ટાંત આપ્યા એટલા જ માટે કે કાષ્ઠમાં અગ્નિ છે કરો કે સર્વત્ર વ્યાપેલો છે, ભલે વાસ્તુ ના હોય પણ સર્વત્ર વ્યાપેલો છે. જ્યારે પેલો અસ્ત્રો છે ને એ પેટીમાં એક જ સ્થાનમાં છે. આમ પરમાત્માએ જાણે કે બેદ પ્રવેશ કર્યો, આ સમગ્ર ઉપાધિમાં વ્યાપ્ત છે,
સામાન્યતા વ્યાપ્ત છે, ઉપાધિને ચેતનતા પ્રદાન કરનારા છે. એ રીતે જાણે કે કાષ્ઠમાં અગ્નિ પ્રવેશ કર્યો, સર્વત્ર વ્યાપ્ત છે. સાથે સાથે એ જયારે દ્રષ્ટા શ્રોતા, એ જયારે દ્રષ્ટા બને ત્યારે એ ચક્ષુમાં એને વ્યવહાર કરે છે, શ્રોતા બને ત્યારે આ શ્રોતને નિર્ભયને. અને આ રીતે અસ્થુર જેમ પેટીમાં એક સ્થળે પરમાત્મા એક એક સ્થળે પણ છે. સામાન્યતયા અને વિશેષતયા આ બંને રીતે આ પરમાત્માએ જાણે એનો અનુભવ થાય છે, એને પ્રવેશ કર્યો. બહુ સરસ. તમ ન પશ્યતી ત્યાં શરૂ થયો ભાઈ, તમ ન પશ્યતી, પણ લોકોને જોઈ શકતા નથી. બાકી બિચારો નજીકમાં નજીક જ છે ને, મારું સ્વરૂપ જ છે. તો આમ જે શિવ છે એ જ મારું સ્વરૂપ છે, પરંતુ તમ ન પશ્યતી અજ્ઞાન આવ્યું. પ્રવેશ કર્યા પછી એને કહ્યું કે હું પરમાત્મા શિવ છું, તો કઈ તકલીફ ન હતી, તો મજા આવી હોત, તો રસ લેવાનો આનંદ આવ્યો હોત ને કે હું શિવ છું. પણ એ તો શિવ છે, પણ તમ ન પશ્યતી એને લોકો જોતા નથી. આપણે આપણા વાસ્તવિક સ્વરૂપને જોતા નથી, જાણતા નથી. જરાય ન જાણતા હોત તો કઈ તકલીફ ના હોત, પણ જાણીએ છીએ આ કૃષ્ણો હિંસા એને અધૂરો જાણીએ છીએ. કેવી રીતે પ્રાણને પ્રાણના ભવતી વદન વાક પશ્યન ચક્ષુ શૃણવન શ્રોત્રમ, એને જાણીએ છીએ આપણે. પ્રાણને પ્રાણના ભવતી, જ્યારે શ્વાસ લેતો હોય ત્યારે એને પ્રાણ કહેવાય, વદન વાક બોલતો હોય ત્યારે એને વક્તા કહેવાય. અર્થાત બોલતો હોય ત્યારે એ પોતાને વક્તા માને છે, શ્વાસ લેતો ત્યારે પોતાને પ્રાણી માને છે. પશ્યન ચક્ષુ, જોતો હોય ત્યારે પોતાને દ્રષ્ટા માને છે, એ તે જુએ છે, નથી જોતો એવું નહીં. સુષુપ્તમાં આપણે જરાય જોતા નથી ત્યારે કોઈ સંસાર નથી હોતો, પણ જાગે તો જોઈએ છે. કેવો આ વિપરીત દ્રષ્ટિ, કે જે વાસ્તવમાં શિવ છે, અદ્વિતીય છે અને માટે અનંત છે, અમર્યાદિત છે, જે ભૂમન છે, આનંદ સ્વરૂપ છે, એ પ્રાણ લે શ્વાસ લેતો ત્યારે હું પ્રાણી છું, બોલતો હોય ત્યારે વક્તા છું, જોતો હોય ત્યારે દ્રષ્ટા છું, સાંભળો ત્યારે શ્રોતા છું, એ પ્રકારે પોતાને જાણે છે. આમ કહ્યું કે નથી જોતો, પણ પોતાના વાસ્તવિક સુ નથી જોતો, પણ જે છે એને તો ઉલટું જીવે છે. આ તકલીફ છે, આવરણ અને વિક્ષેપ. પોતાના વાસ્તવિક ન જોવું, હું શિવ છું ન જોવું, પોતાના દ્રષ્ટા શ્રોતા મનતા વક્તા એવો માનવો. આ કૃષ્ણ હિંસા એટલે જાણે છે, પણ કેવો છે, અધૂરો જાણે છે. મને ખબર હોત કે મારી ઓળખ અધૂરી તો વાંધો નહીં, પણ અધૂરાનું પૂર્ણ માનું છું, તકલીફ ત્યાં છે. હું દ્રષ્ટા જ છું, શ્રોતા જ છું, મન કરનાર મનતા છું, વિજ્ઞાતા છું, વગેરે વગેરે. આ રીતે આપણે જન્મ્યા ત્યારથી આપણા પોતાના વિશે આ પ્રકારની માન્યતા કહો, અભિપ્રાય કહો, દ્રષ્ટિ કહો, એ લઈને જન્મ્યા છે. એને મને કથા કહેવામાં આવી કે પરમાત્માએ પ્રવેશ કર્યો અને આ ઉપાધિમાં અહંભાવ ધરાવ્યો, અને તેથી વાઘ ઇન્દ્રિયમાં અહંભાવ ધરાવીને હું વક્તા છું એવું પોતાને માને છે. કઈ અશિવ જીવ થઈ નથી ગયો, આમ કઈ વક્તા થઈ નથી ગયો, પણ થવાની જરૂર જ નથી, માન્યતા પૂરતી છે. આ રજ્જુમાં સર્પ હોવાની જરૂર નથી, સર્પ છે એ માન્યતા જ મારામાં ભય જન્મવા માટે પૂરતી છે, ખરું કે નહીં. તેવી રીતે હું શ્રોતા છું, સાંભળનાર છું, જોનાર છું, કરતા છું, ભોગ, એ માન્યતા જ મારામાં અત્યંત અલ્પતાની લાગણી જન્માવે છે. બીજા શ્રોતાની કેટલી વિસાદ, શ્રવણ કરનાર, તો શ્રવણ કરતા વળી મનન ના કરું, અને ત્યારે હું દ્રષ્ટા ના હોઉં, અને ત્યારે બીજો ના હોઉં, એક સમય એક જ વસ્તુ હોઉં, અકૃષ્ણ હિંસા. આ પ્રકારે અધૂરા પણ હું જાણું છું, મારી અધૂરો માનું છું, અલ્પ માનું છું. અમારા દરેક દરેક અભિપ્રાયમાં આ અધૂરા એટલે તુચ્છતા અસહાયતા રહેલી છે. બોલીએ ને એટલે તકલીફ રહેવાની છે, કશુંક બોલાઈ જાય પછી આપણને એમાં પસ્તાવો કરે, અથવા બોલવાનું હોય જરૂર હોય ત્યારે ના બોલે ત્યારે પસ્તાવો થાય.
ન બોલવાનું બોલે ત્યારે પસ્તા વગેરે વગેરે. જે કર્તૃત્વ છે ત્યાં આગળ આ પ્રકારની અપરાધની લાગણી હોવાની છે. અને પછી કર્મ આગળ મને ભોગતા બનાવે અને ત્યાં મને અનેક પ્રકારની ખરેટ અર્થાત આ ગવાયની લાગણી જન્મ્યા જ કરે, આ વ્યવહારમાં ચાલ્યા જ કરે. બીજા અન્નમ સંસારી જે કરતા ભોગતા છે, સતત ગવાયા કરે છે, સતત એના મનમાં અપરાધની લાગણી જન્મે છે. આ બધા જે છે અમારા નામ છે, કરતા ભોગતા શ્રોતા દ્રષ્ટા કેવા છે, એ તારી કર્મ નામની તમારા કર્મ કર્મને કારણે મળેલા નામ છે. જેમ માણસ ડ્રાઇવિંગ કરતો હોય તો ડ્રાઈવર કહેવાય, આવતો હોય ત્યારે રસોઈ કરે ત્યારે રસોઈઓ કહેવાય, એ ગાવા માંડે ત્યારે ગાયક કહેવાય, એ પછી બાળક લે તો પિતા કહેવાય. આ બધા શું છે, એના કર્મ નામ છે. અર્થાત જે પ્રકારનું કર્મ કરતો એ પરથી નામ પડે. અમારા કેવા છે, કર્મથી થયેલા નામ, મારું પોતાનું વાસ્તવિક નામ નથી. અંતેથી આ પ્રકારે અમારી જાતને જાણો છે. સૂયત સૂય એ કઈ કે ઉપાસતે ન સવેદ, અજ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું. કે મારી જાતને એ કઈ કે ઉપાસતે, હું વક્તા છું એમ માનું છું, શ્રોતા છું એમ માનું છું, કરતા છું એમ માનું છું, ન સવેદ. આ અજ્ઞાનનું સ્વરૂપ આ જ અજ્ઞાન છે. જોકે વેદાંત ને લોકો એમ કે અજ્ઞાનની આવરણ અને વિક્ષેપ, આવરણ તો ભગવાન જાણે પણ વિક્ષેપ તો આપણે પરિચિત છે. આ બધા મારા જે ખ્યાલ છે એને જે આપણે વિપરીત ભાવના કહીએ, વિપરીત બુદ્ધિ કહીએ, જે ઉપાધિમાં અહમ ભાવમાંથી જન્મ્યા છે, એટલે ઉપાધિમાં અહમ ભાવ કરો એની ટેવ છે નૈસર્ગિક એમ લોક વ્યવહાર. અનાદિકાળથી જે કે ઉપાધિમાં અહમ ભાવ કરતો થઈ જ જાય, કરવાનો નથી આવતો, લઈને જ આવીએ છીએ. અતઃ એ કઈ કે એને ભાવથી તો શું કરવું જોઈએ, આત્મા ઇત્યેવ ઉપાસિત, પોતાના વિશે કયા પ્રકારે ચિંતન કરવું જોઈએ. અત્યારે હું મારા વિશે ચિંતન કરી જ રહ્યો છું, હું કોણ છું, વક્તા છું. અર્થાત બોલી રહ્યો ત્યારે પણ મારા મનમાં આ પ્રકારના ખ્યાલ સાથે બોલું, હું બોલી રહ્યો છું, હું વક્તા છું. તમે સાંભળી રહ્યો ત્યારે હું શ્રોતા છું. આ પ્રકારના ખ્યાલ અંદર સંકળાયેલા જ હોય છે. અર્થાત આ બધી ઉપાધિમાં અહમ ભાવ એ નૈસર્ગિક છે, સ્વાભાવિક છે, પ્રયત્ન રહિત નો છે. આપણે સતત આપણા વિશે આવું ચિંતન કરી રહ્યા છે, ધ્યાન કરી રહ્યા છે. કેવું ધ્યાન, આ વિપરીત ધ્યાન કરી રહ્યા છે. અને એ જ બધા સંસારના દુઃખોનું કારણ છે. શ્રોતાને જ બધા દુઃખ હોય, વક્તાને બધા દુઃખ હોય. દુઃખ પડે ને ત્યારે પૂછવાનું, કોને દુઃખ પડ્યું, કંઈક બોલાવી ગયો વક્તાનું દુઃખ પડ્યું, કોઈ કંઈક સંભળાવ્યું શ્રોતાનું દુઃખ પડ્યું, કંઈક ફલાણો વિચાર આવ્યો મનતાનું દુઃખ, કશોક તો હશે જ. આ દુઃખ પડે કોને પડે, અમને કશીક પ્રકારની ઓળખાણ પોતાના વિશે ધરાવનારને જ પડે. અર્થાત મારા વિશેના આ ખ્યાલો જ માત્ર બધા જ શોકનું દુઃખનું કારણ છે. તરત શોકમ આત્મવિતા, આ આત્માના જ્ઞાનને કારણે જે બધો શોક છે, જે અજ્ઞાન આ પ્રકાર વિપરીત જ્ઞાન રૂપમાં આપણે જેનું વ્યક્ત થાય છે. આત્મા ઇત્યેવ ઉપાસિત, કે છે આપણે હું આત્મા છું એ પ્રકારે ઉપાસના કરવી, એ પ્રકારે મારા ચિંતન કરવું જોઈએ, એ પ્રકારે મારા વિશે મારી દ્રષ્ટિ હોવી જોઈએ. આત્મા એટલે શું, આપ નહોતી તે આત્મા, હું વક્તા નથી એમ નથી, હું શ્રોતા નથી એમ નથી, પણ માત્ર વક્તા જ છું. હું બોલતો હોઉં ત્યારે માત્ર વક્તા જ છું, બીજું કશું નથી. આ તકલીફ કરનારી વસ્તુ છે. બોલવામાં વાંધો નથી, પણ માત્ર બોલનાર છું એ પ્રકારના મારા નિર્ણયમાં વાંધો છે. આત્મા ઇત્યેવ ઉપાસિત, આપ નહોતી જે આ બધા જ વેશમાં વ્યાપેલો છે. વક્તા પણ એક વેશ છે, વાઘ ઇન્દ્રિયોનો વેશ ધારણ કરવાને કારણે આત્માને વક્તા કહેવાય, શ્રોત્ર ઇન્દ્રિયોનો વેશ ધારણ કરવાને કારણે એને શ્રોતા કહેવાય. આ તો વેશ છે, એનો વાંધો નથી. માત્ર વેશને વેશ રૂપે જાણવાની જરૂર છે કે હું કોણ છું, આ વેશ ધારણ કરનાર છું,
આ વક્તા તો મારો એક વેશ છે, હું કોણ છું? અભિનેતા છું. પેલું જેવી રીતે વેશમાં અહમ ભાવ કરીને પોતાને ભિખારી માને એ માન્યતા દુઃખે જન્માવનારી છે. એને કારણે પોતાનું ધનવાન પણ તિરસ્કાર થાય છે, અને જે ભિખારી પણ પોતાનો સ્વભાવ લઈ એનો આરોપ કરીને દુઃખી થાય છે. આમ દુઃખી થવાનું કારણ માત્ર મારી મારા વેશની દ્રષ્ટિ છે, બીજું કાંઈ જ નથી. દ્રષ્ટિ કહો, માન્યતા કહો, અભિપ્રાય કહો, તો કેવી દ્રષ્ટિ હોવી જોઈએ? આત્મા ઇત્યેવ ઉપાસિત, મારા મનમાં એક આ સર્વ વ્યાપ્ત જે અભિનેતા છે તે હું છું. અભિનેતા કેવો છે? આ બધા જ વેશમાં વ્યાપ્ત છે, ભિખારીમાં પણ છે, રાજામાં પણ છે, અને જે કઈ બીજો વેશ લેતો હોય, નાયકમાં છે, ખલનાયકમાં પણ છે, પાપીમાં છે, પુણ્યશાળીમાં, એ બધા વ્યાપ્ત છે. એ ક્યારે વ્યાપ્ત હોય છે? કે એ જયારે બધાથી પર હોય ત્યારે. અર્થાત એ ભલે આબેહૂબ ભિખારીનો અભિનય કરતો હોય, રાજાનો અભિનય કરતો હોય, પણ એમાં રાજા પણવી નથી અને ભિખારી પણવો પણ નથી. એ માત્ર વેશનો ધર્મ છે, એનો ધર્મ નથી. બસ આટલું જ યાદ રાખવાનું છે. પેલા શું સતત ચિંતન કરવું છે? હું આત્મા છું, બધા વેશમાં વ્યાપ્ત છું, મને કોઈ વેશ પૂરતો મર્યાદિત નથી, બધા વેશથી પર છું, ખબર ને? એના આત્મા જે બધામાં વ્યાપ્ત છે, કે એના વગર અભિનેતા વગર પેલો રાજા એના હોય અને ભિખારી કોઈ હોય ના શકે. વ્યાપ્ત તો છે પણ બની ગયો નથી. હું વક્તામાં વ્યાપ્ત છું પણ વક્તા નથી, વક્તાનો વેશ ભજવી રહ્યો છું. હું કોણ છું? એ વેશ ભજવનાર આત્મા. એ કે અભિનેતા કહે નિર્વિશેષ છે, ભિખારીપણા નથી, રાજા બધા વિશેષતાથી મુક્ત છે. એ કેવો છે? અતીત છે, બધા વિશેષ નિર્વિશેષ છે. બધી વિશેષતા ધારણ કરનાર સ્વયં કેવો છે? નિર્વિશેષ છે. તો વિશેષ ધારણ થાય ને. એ ખરેખર રાજા હોત તો ભિખારી ના હોઈ શકત. અંતે રીતે બધી વિશેષતાઓ ધારણ કરનાર હું કોણ છું? આ નિર્વિશેષ છું. વક્તૃત્વ, શ્રોતૃત્વ આ બધા ત્વથી, આ બધા પણાથી હું રહિત જ. ઉપાસિત આ પ્રકારે પોતાના વિશે ઉપાસના, ઉપાસના એટલે ઉપાસના નથી, ભલે ઉપાસના ઉપાસિત કહેવામાં આવ્યું, એ પ્રકારે પોતાના વિશે દ્રષ્ટિ હોવી જોઈએ. એ પોતાના વિશે ઉપાસના એટલે એ પ્રકારનું ચિંતન હોવું જોઈએ. ઉપાસના મુખ્ય વસ્તુ શું છે? એ વૃત્તિ સજાતીય વૃત્તિ પ્રવાહ. ઉપાસના સામાન્ય રીતે તો સગુણ બ્રહ્મ વિષયક હોય, પછી ઉપાસના કેવી છે? આત્મ વિષયક. હું આ સર્વ વ્યાપ્ત સર્વથી પર એ નિર્વિશેષ ચૈતન્ય છું. આ પ્રકારે પોતાના વિશે દ્રષ્ટિ રાખવી જોઈએ. આ રીતે જ પોતાના વિશે ચિંતન કરવું જોઈએ. આ જ દ્રષ્ટિ રાખવી જોઈએ. અત્ર હિયેતે સર્વે એકમ ભવંતિ. કારણ કે આ અભિનેતામાં ભિખારી અને રાજા અને નાયક ખલનાયક આ બધા એક બની જાય છે, ખરું ને? ક્યાંથી ઉદભવ્યા? અભિનેતામાંથી. એ ક્યાં સ્થિતિ પામે છે? અભિનેતામાં. પછી જયારે પેલા એનો વેશ દૂર કરશે, ક્યાં ગયા બધા? અભિનેતામાં. આટલા બધા લોકો એકમાં એક થઈ ગયા. રાજા કહો, ભિખારી કહો, પંડિત જે કહે, આ બધા જ એક અભિનેતા. આ બધા ક્યાં છે? આ વેશ છે, મિથ્યા છે. આ બધા સત્યમાં એક થઈ ગયા. તેવી રીતે આ બધા વેશ ક્યાં? આત્મામાં, ચૈતન્યમાં, સર્વવ્યાપકમાં, નિર્વિશેષમાં એક થઈ જાય છે. અર્થાત એમનું કોઈ અસ્તિત્વ રહેતું, એક થઈ જાય એટલે શું? તો પછી બધું ભેગા થયો તો ત્યાં ગૂંચળો થઈ જાય. આ બધા ત્યાં એક થઈ જાય એટલે એક, એટલે અર્થાત એમની કોઈ વિશેષતા રહેતી નથી. તો હતી જ નહીં. તો વિશેષતા હોત તો એ ભિખારી હોત તો કોઈ રીતે અભિનેતા કે ન બની શકે હોત. વિશેષતા ભાષે ત્યારે પણ વિશેષતા નથી, એટલા માટે બધા નિર્વિશેષમાં એક થઈ જાય. કારણ કે વિશેષ શું છે? એ તો અધ્યારોપિત છે, કલ્પિત છે. કેવું? કલ્પના કલ્પ એ ત્યાત્મના આત્માન આત્મા દેવસ્વ. આત્મા પોતે કલ્પના કરે છે. કોણ છું? હું વક્તા છું, શ્રોતા છું, મંતા. તદેવ બુદ્ધે અને પછી પોતે જ કહે છે, પોતે જ અનુભવ કરે છે, પોતે જ આ બધું જુએ છે, અનુભવે છે અને દુઃખી થાય છે. બસ આ બધા દુઃખમાંથી મુક્ત સર્વ ઉપાય બતાવવા, મુક્ત થવાનો
આત્મા ઇતિ ઉપાસિત. કેટલી સરસ રીત બતાવે. સતત વ્યવહાર તો કરીએ જ છે, ન કરીએ તોય પણ હું મનન કરનાર તો છું જ, એકલો હોઉં તોય પણ. દરેક વખતે આ જાતનો ખ્યાલ માણો, જન્મે હું બોલનાર છું, તરત હું આત્મા છું, વ્યાપ્ત છું, અર્થાત આ વેશ ધારણ કરનાર છું. બોલનાર તો મારો વેશ છે, એ વેશ ધારણ કરનાર નિર્વિશેષ હું છું. જોનાર છું નિર્વેશ છું. ટૂંકમાં દરેક દરેક વેશ છે એ વેશ ધારણ કરનારનું ચિંતનનું સાધન બને. પ્રતિબોધ વિદિતમ મતમ, આ પ્રત્યેક બોધ છે, પ્રત્યેક ખ્યાલ છે એ બ્રહ્મના ચૈતન્યના જ્ઞાનનું દ્વાર બને. તેવી રીતે પ્રત્યેક વેશ છે એ ચૈતન્યના આત્માના જ્ઞાનનું દ્વાર કેવી રીતે બને આપણે જોઈએ. કે આ તો વેશ છે, અને તો વેશ છે એ અભિનેતાના જ્ઞાનનું દ્વાર બને, કારણ કે અભિનેતા હોય જ છે. ભલે ભિખારી બન્યો હોય, પણ એના અમુક લક્ષણ તો એમાં હોવાના જ. એ અમિતાભ બચ્ચન હોય એટલે એ તો એનું નાક તો એવું જ રહેવાનું, કાન પણ એવા રહેવાના, ને એનું માથાનો આગળ ભલે કોઈ જીત દાઢી જે બધું કરે, અમુક વસ્તુ તો બદલાય જ નહીં ને. હોઠ તો ના જ બદલાય ને, આંખો તો ના જ બદલાય, નાક પણ ના બદલાય, કાન પણ ના બદલાય, બીજું બધું ગમે તે ઢાંકો તમે. ભલે ના વક્તા હોય તો એ શું છે, ભાષે છે આત્મા. એટલે કોણ? અસ્થિ ભાતિ પ્રિય, આ બધા વેશમાં સર્વ સામાન્ય છે કે વક્તા છું, શ્રોતા છું, મનતા છું, વિજ્ઞાતા છું. ક્યારે છું? કઈ ભાસું છું. આમ અસ્થિ ભાતિ પ્રિય એ તો આ સર્વ વ્યાપ્ત છે એ હું છું. ટૂંકમાં આ સર્વેશમાં વ્યાપ્ત, સર્વેશથી પર એમને અસ્તિત્વ અને સભાનતા પ્રદાન કરનાર એવો અસ્થિ ભાતિ પ્રિય હું છું. આ પ્રકારે ઉપાસિત તો શું થાય? બસ બધું જ પ્રાપ્ત થઈ જાય. એકને જાણવાથી બધું જણાઈ જાય. પાછું એની એ જ વાત, એ તો સર્વમ વેદ. એક જાણવાથી બધું કેમ જણાઈ જાય? એક કોણ છે? અસ્થિ ભાતિ પ્રિય. એ શું? પ્રત્યેક નામ રૂપનું વાસ્તવમાં તત્વ છે, સત્વ છે, અધિષ્ઠાન છે, અને માટે એકને જાણવાથી આ બધું જણાઈ ગયું. કીર્તિ શ્લોક કહેવાય, કીર્તિ પ્રાપ્ત કરે, બધું પ્રાપ્ત કરે, એમાં આપણને કોઈ રસ નથી. એમાં રસ ધરાવે તો આ ના મળે. તેથી આપણને આત્મજ્ઞાનની સરળ પ્રક્રિયા બતાવે. એમાં કથા કહેવામાં આવે કે તું કોણ છે વાસ્તવમાં? અવ્યાકૃત, તે પ્રવેશ કર્યો છે આ જગતનું કારણ છે. જગતનું કયું કારણ? અધિષ્ઠાન કારણ, વિવર્ત કારણ કહેવામાં આવે ને આપણને. આ કોઈ પરિણામ એવું નથી કે પરમાત્મા બદલાઈને જીવ, શિવ બદલાઈને જીવ નથી થયો, શિવ શિવ રહીને જીવ જેવો ભાસે છે. એ બહુ આશ્વાસનની વાત છે. એ બની ગયો તો પછી ખાસ થઈ ગયું, કંઈ કામ તો કંઈ થઈ ના શક્યો તો તકલીફ એ ના હોત. ખરેખર જીવ હોત ને તો આપણે કંઈ તકલીફ ન હોત. આપણી જાતનો સ્વીકારવામાં કંઈ મુશ્કેલી ના હોત. હું જીવ પણ નથી જીવ, અને શિવ છું એટલે કેવી રીતે શીખાય? જીવને સ્વીકારી ન શકાય. આ રીતે આ ભ્રમને કારણે સતત આત્મ તિરસ્કાર થઈ રહ્યો, જેની આપણે ગઈકાલે વાત કરી. મુક્ત થવા માટેનો એક સરળ ઉપાય કહેવામાં આવ્યો, આત્મા ઇતિ ઉપાસિત, અને જ્ઞાન સૂત્ર કહેવામાં આવ્યું. અને આ જે સૂત્રનો વિસ્તાર સમગ્ર ઉપનિષદમાં થશે. એક બીજી સરસ કંડિકા બહુ પ્રસિદ્ધ છે, જેમ ગઈકાલે માંડુક્ય વિશે કહેવામાં આવ્યું. સર્વેતદ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ, આ મહાવાક્ય ત્યાં આવ્યું. તેવી રીતે અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્ય પછીની કંડિકામાં પ્રાપ્ત થાય છે. બ્રહ્મવા ઇદમ અગ્રાસીત, માતાજી વાત કરી હમણાં, બ્રહ્મવા ઇદમ અગ્રાસીત. ઇદમ આ પહેલા પણ બ્રહ્મ હતું, પણ આ એટલે જગત નથી. ત્યાં પેલા બધા ઇદમ જે છે ને એ જગત કારણ તરીકે બતાવે છે. ઇદમ આ અક્કલ જે સામે બેઠેલો છે, ઇદમ અયમ કેવું છે, પણ ઇદમ ટૂંકમાં જે અધિકારી પોતાની સમક્ષ બેઠેલો છે, ગુરુ સમક્ષ જે જિજ્ઞાસુ બેઠેલો, ઇદમ અગ્રે બ્રહ્માસે, એ જયારે પોતાને જીવાત્મા માને ત્યારે બ્રહ્મ જ છે. બ્રહ્મ વા ઇદમ, ઇદમ ઇદમ લખ્યું
પોતાને નામ રૂપાત્મક જીવાત્મા માનનારો, કેમ એને પ્રવેશ કર્યો છે ને, એનો પ્રવેશ કરીને પાછો ભૂલી ગયો કે હું તો આ પ્રવેશ કેવો છે, તો સૂર્ય માત્ર પેલા જળમાં પ્રવેશ કરે એવો જ છે. એવું નથી કે પ્રવેશ નામની કોઈ સાચી વસ્તુ હોય, પણ સૂર્યમાં બ્રહ્મ જન્મ્યો, હું પેલું પ્રતિબિંબ છું. સૂર્ય જળમાં પોતાના પ્રતિબિંબને જુએ, હું આટલો જ છું. કામ પતી ગયું, ગમે તે ગમે તેટલી માથાકૂટ કરે, પેલું પ્રતિબિંબ ગમે તેટલું મોટું થવાનો પ્રયત્ન કરે, ગમે તેટલો સંઘર્ષ કરે, બહુ સંઘર્ષ કરીએ છીએ આપણે પૂર્ણ થવાના માટે. શક્ય જ નથી, જરૂરી નથી, નસીબ જોગે. તો અમે એક જ વાક્ય બધું કહે, બ્રહ્મ વા ઇદમ અગ્રાસીત, ઇદમ જન પોતાને નામ રૂપ માનનાર, જે પોતાને જીવ માનનાર, આજે મારી સમક્ષ બેઠેલો છે એ વાસ્તવમાં એ પોતાને જે દસમા શુકરાને જેમ દસમાને ખોવાયેલો માને ત્યારમાં દસમો જ છે, તેવી રીતે પોતાને જીવ માને ત્યારે પણ એ બ્રહ્મ જ છે. એટલા જ માટે કોઈ કરુણ કારુણિકા આચાર્ય પ્રાપ્ત થાય, ઘણા બધા જન્મના પુણ્યના પરિપાક રૂપે એનામાં કંઈક એવી વળી જિજ્ઞાસા જન્મે, શિષ્ય સ્તેહમ સાધિમાં ત્વામ પ્રપન્નમ, હે ભગવાન આપનો શિષ્ય છું, અમારો ઉપદેશ કરો. અધિ બ્રહ્મ અધિ ભગવત ઇતિ નારદ ઉપસાદ શરત કુમાર, હે ભગવાન મને ઉપદેશ કરો બ્રહ્મનો. આવું આવું જન્મવું એ તો કે બહુ ચમત્કાર જ છે. મનુષ્યના હજારો લાખોમાં કોઈકને આ પ્રકારનો પ્રશ્ન વિચાર આવે, મને બ્રહ્મનો ઉપદેશ કરો, તત્વનો ઉપદેશ કરો. એવો ઉપદેશ પામવા માટે આવેલો છે, મને બ્રહ્મનો ઉપદેશ કરો. અધિ ભગવો બ્રહ્મેતિ ભૃગુર્વૈ વારુણિ વરુણમ પિતરમ ઉપસસાર, અધિ ભગવો બ્રહ્મેતિ. ભૃગુ ઋષિ પોતાના પિતા વરુણ પાસે જઈને કહે, હે ભગવાન મને બ્રહ્મનો ઉપદેશ કરો. આ પ્રકાર ઉપદેશ માટે આવેલો પોતે કોણ છે? બ્રહ્મ ભાઈ તમે, એટલે એ બ્રહ્મ જ છે. અર્થાત બ્રહ્મનો ઉપદેશ આત્મરૂપે જ થાય, બીજું કોઈ થઈ ના શકે. બ્રહ્મ શબ્દ બતાવે છે કે બ્રહ્મ એટલે બૃહત્વાદ બ્રહ્મ. બધું કેટલી ચિંતન કર્યો ને આપણા આત્મપુરાણની અંદર, નેહ નાસ્તિ કિંજર, જેમાં કોઈ પણ ભેદભાવ ન હોય એને જ બ્રહ્મ કહેવાય. કઈ જે સર્વ વ્યાપક છે, ભેદભાવ હોય જ ના શકે, બધાનો સમાવેશ કરનાર છે, ભેદભાવ હોય જ ના શકે. આ પોતાને જીવ માનનાર, અલ્પ તુચ્છ અસહાય માનનાર, એ વાસ્તવમાં કોણ છે? બ્રહ્મ છે, અનંત છે, પૂર્ણ છે, નિત્ય મુક્ત છે. એટલે કહ્યું ને કે ન નિરોધો ન ચોત્પત્તિ ન બદ્ધો ન ચ સાધક ન મુમુક્ષુર ન વૈ મુક્ત. અરે મુક્ત નામની વસ્તુ ક્યારે હોય? પણ બદ્ધ હોય ત્યારે. એટલે પેલી ગાય જેવું છે, ગધેડા જેવું છે, કમાણો. ચાલો જે દ્રષ્ટાંત માનવું હોય ત્યાં ગુરુશણ જે ગધેડા દ્રષ્ટાંત આપ્યું, હવે નવું કારણ એ ત્યાં એમને કાશીમાં આવા દ્રષ્ટાંતો હશે. આપણે ગાયનું દ્રષ્ટાંત આપીએ કે ગાય બિચારા બાંધવાની ચેષ્ટા કરવામાં આવી અને ગાયમાં ભ્રમ જન્મે, હું બંધાઈ ગઈ છું. અને તેથી બીજે સવારે પૂંછડી આમે તો પણ ગા ચાલે જ નહીં, હું તો બંધાયેલી છું. ગુરુજી કહેતા એને છોડી, પણ મારે બાંધી જ ક્યાં, ભાઈ જેમ બાંધી એ રીતે તો છોડ, ભાઈ ચેષ્ટા કરી છોડવાની, એટલે ગાયનો ભ્રમ દૂર થઈ ગયો. ગાય મુક્ત થઈ નથી, હું બદ્ધ છું, એવો ભ્રમ દૂર થયો. જે મુક્ત હતી એ જ મુક્ત થઈ ને વિમુક્ત છે, વિમુચ્છતે, જે મુક્ત છે જ મુક્ત થાય છે. બાકી કોઈ મુક્ત એ બંધાયેલો મુક્ત થાય છે. જો બંધન સાચું હોય ને તો મુક્તિ શક્ય જ નથી. આત્મા કર્તા રૂપસ્ય માં કાંક્ષી તરહી મુક્તતા, ખરેખર કરતા ભોગતા હોય તો મુક્તિની સંભાવના નથી, અને મુક્તિની જરૂરી નથી. જો આપણે ખરેખર બંધનમાં હોય તો બંધન સાલે જ નહીં, એવું છે. સાલે છે ને, મને આપણું સ્વરૂપ નથી. જે આપણે સાલે ને એ આપણું સ્વરૂપ ના હોય એ બહુ સરસ વસ્તુ છે. હું જીવું છું સાલે છે, મળતું નથી. દુઃખી છું સાલે છે, મળે નથી. અલ્પ છું સાલે છે, મળે નથી. કહી દે ને નથી.
આ દસમો જયારે શોધે ત્યારે દસમો જ બ્રહ્મવાયદમગ્ન આસીત. આ જે બધા જીવ માનનાર છે વાસ્તવમાં બ્રહ્મ જ છે, એના પૂર્વના અનેક જન્મના પુણ્યના પરિપાક રૂપે મુક્તિનો શત જન્મ કોટી સુકૃત પુણ્ય વિના લભ્યતે. તું વિવેક જોડે કહેવા અમે કે શત જન્મ કોટી એટલે કેટલા ગણ્યા છે ભગવાન જાણે, સેંકડો કરોડો જન્મમાં કરેલા પુણ્યના પરિપાક રૂપે અથવા મંગળ અવજા મંગળ પ્રસંગ બને ત્યારે સમક્ષ આવ્યો ત્યારે કરુણાપૂર્વક ગુરુજી કહે છે, ના તમસી સંસારી, તું સંસારી નથી, તું કોણ છે? બ્રહ્મ છે. આમ આવું કહીને એટલે આવું દેખાડે છે કે અહીંને અટકી નથી જતા, એને આ પ્રકારે દર્શન કરાવે છે કે કેવી રીતે આ જીવ પણ છે એ તારું સ્વરૂપ કેમ ના હોય, એ કેમ બ્રહ્મ છે પેલા એ બતાવે છે. હું જીવ છું એ મારા વેશનો ભ્રમ છે, વાસ્તવિકતા નથી. હું આનંદ સ્વરૂપ છું, દુઃખ મારો સ્વરૂપ નથી. શું વાત કરો મહારાજ, હું આનંદ સ્વરૂપ છું. આપણા સ્વામીજી બહુ એના માટે હંમેશા એક જો ભાઈ એક સુખની એક પળ આપણને આવે ને, કંઈક એવું બની ગયો અને એકદમ આનંદ અતિરેક હું આવી ગયો એક પળ માટે, પાછો હતો ત્યાં ત્યાં પડવું, તો સુખની એક પળ પર કંઈક દર્શન કરાવે છે. જો એના વિશે જે આપણે ચિંતન કરીએ કે સુખ જ્યારે આવ્યું ત્યારે આ બધું ખરી પડ્યું, ટૂંકમાં આ બધું મારા જીવ પણું, હું કરતા છું, સ્વામી ફલાણો છું, બધું ખરી પડ્યું ક્ષણભર માટે. ક્ષણ માટે ભોગતા અને ભોગ્ય એ પ્રકારનો ભેદ આપણે ખરી પડ્યો અને તે વખતે એ ક્ષણ માટે હું જાણે કે અદ્વૈતમાં સુખમાં ગરકાવ થઈ ગયો. એવો અનુભવ ક્યારેક તો થાય, ભલે વારંવાર ના થાય, વર્ષમાં એકાદ વાર થતો હશે, એ કહે છે એટલે થતો તો હોવો જ જોઈએ. પણ સુખની એક પણ આપણા સ્વરૂપની આપણે ઝાંખી કરાવવામાં સમર્થ છે, કારણ કે એ ક્યાંથી આવ્યું તે વખતે વાસ્તવમાં હું પણ ન હતો, અર્થાત આ ભોગતા પણ રહેતો નથી. ભોગતા ને ભોગ્ય સુખી અને સુખ નો વિષયનો આ પ્રકારનો ભેદભાવ દૂર થઈ ગયો છે એ બતાવે છે કે તે વખતે મને મારા વાસ્તવિક સ્વરૂપનો અનુભવ દેખાડે ગુરુ કે તારા વિશે જે માન્યતાઓ ધરાવે છે એ ભ્રમ છે. તું દુઃખી છું એ ભ્રમ છે, સુખ તારું સ્વરૂપ છે, તો મારા દુઃખી કેમ થઈ જવું છું? બધું ભાઈ કાજી કયો દુબલે સારે ગામ કે ચિંતા, બધી આખી વસ્તુનો આરોપ પોતાનામાં કરવો અને દુઃખ ઊભું કરવું, પેટ છોડીને શું ઊભું કરવું, એ સિવાય દુઃખનું વેદાંતિન લોકો માટે કોઈ કારણ નથી. આપણા માટે હજાર કારણો હશે, અશોચ્યાન અનશોચસ્તો, કજુ શોચ્ય છે જ નહીં. દુનિયા તો શોક કરે, તું શોક કરાવ્યો હું મારો શોક કરી રહ્યો છું, મારી જાત પર અલ્પતા આવો આરોપ કરીને હું પોતે જ મારા શોકનો વિષય છું. તું અશોચ્ય છે, શોકનો વિષય નથી. કેમ નહીં આ બધું બતાવે, નત્વેવાહમ જાતો નાશમ, ભગવાને બહુ વિસ્તારથી બતાવ્યું કે શોક કેમ ના થવો જોઈએ. તસ્માદ એવ વિદિત્વ એમ નામ શોચું તમારે હસી, આ પ્રકારે જાણીને હે અર્જુન તારે શોક કરવો યોગ્ય નથી, તું જો તારું શું સ્વરૂપ છે. આમ બતાવે આત્માન એવાવેદ, અહીંયા નપુંસકલિંગમાં વાત થાય છે બધી. ઇદમ બ્રહ્માસી, ઇદમ એટલે આલા ભાઈ, એવું મારી સમક્ષ તો સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ એનું તત્વ કેવું છે એમાં કોઈ જાતિ નથી. આ પુરુષ સ્ત્રી વગેરે તો આ બધું ઉપાધિના ધર્મ છે, એ ઉપાધિમાં વાસ્તવમાં વ્યક્ત થનારું ચૈતન્ય છે, એમાં પુરુષ પણ સ્ત્રી પણ ભલે એને આપણે પુરુષ કહીએ, પૂર્ણત્વાત પુરુષ એ પૂર્ણ છે માટે પુરુષ કહેવાય છે. આત્મા અવેદ, આ રીતે ગુરુજના ઉપદેશના પરિણામે એને આત્માનું પોતાના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાન થયું. એ થઈ શકે, બહુ ચર્ચાઓ હતી કેવી રીતે આત્માનું જ્ઞાન થાય ને, તત્ર ચક્ષુ ગચ્છ તેના બધા બહુ બહુ કકડાટ કર્યો, ત્યાં ચક્ષુની નથી ને વાણી નથી ને કઈ જરૂરત નથી, વાણી અને મનની ગતિ સારું જ છે, કારણ કે હું છું એટલે કઈ ગતિ છોડતું,
પણ વાત એ વર્ણન વાણીએ છોડ અને મન પણ છોડ, ઇન્દ્રિયો છોડવાનું કહે છે. આપણને નિરાશ થવાનું નથી કહેતા કે તને જોઈ ના શકાય. આ શબ્દમાં સ્પર્શ એ સારું છે, શબ્દનો સ્પર્શનો કશાને જરૂર નથી, તું બધું છોડી દે. યદા પંચાવતિષ્ઠંતે જ્ઞાનાની મનસાસઃ, આ પ્રકારનો નિશ્ચય થઈ જાય કે મારો કોઈ પ્રયત્નની જરૂર નથી, તો આ જ્ઞાનેન્દ્રિયો મન આ બધા દિવસો શાંત થઈ જાય. એક ફટફટ કર્યા કરે, પેલું જોવાનું છે, આત્માને જોવાનો છે, સ્પર્શવાનો છે, અનુભવવાનો છે, છોડો. બુદ્ધિશ્ચન વિચેષ્ટી તામ આહમ પરમામ ગતિ તામ યોગ અમિત મન્યંતે, એને યોગ કહેવામાં આવે, જેની વાત માંડવિકામાં કરવામાં આવે. તેથી મારે જાણવાનું નથી, હું જ્ઞાન સ્વરૂપ છું, સ્વયં પ્રકાશ છું. તદાત્માન આવે અહમ બ્રહ્માસ્મિતિ, આ પ્રકારે વિજન ઉપદેશના પરિણામે હું બ્રહ્મ છું એવું જ્ઞાન થયું. થાય જ ભલે લોકો કે જ્ઞાન થતું જ બ્રહ્મનું ના થાય, આ ઘટપટની જેમ બ્રહ્મનું જ્ઞાન ના થાય અને કરવાનું નથી. બ્રહ્મ જેવી દસમાને ખ્યાલ તું દસમો છું, એને ટ્યુબલાઇટ થઈ કે નહીં, હું દસમો છું, એ શું થયું? દસમાન જોયો, એને અનુભવ્યો, સ્પર્શ કર્યો, શું કર્યું? છું જ, ખાલી શું થયું? હું દસમો નથી, એ ભ્રમ દૂર થયો. એ કઈ વાત કરવામાં આવી કે આ પ્રામાણ્ય કયા પ્રકારનું છે? માત્ર આ અવિદ્યા દૂર કરવાનો, અર્થાત આ ભ્રમ નિવૃત્તિ, એમાં જ આ શાસ્ત્રનું પ્રામાણ્ય છે. એ કે આત્મા છે એવું કહેવાની જરૂર નથી. આમ જ્ઞાન નથી થવાનું, શું કરવાનું છે? માત્ર મારા વેશના ભ્રમની નિવૃત્તિ કરવાની છે. એટલે નેતે નેતિ એટલા માટે એવો ઉપદેશ કરે છે. એટલે બહુ ચર્ચા થઈ કે આત્માનું જ્ઞાન, કારણ કે મારું પોતાનું સ્વરૂપ જ છે, હું જ્ઞાન સ્વરૂપ છું. અહમ બ્રહ્માસ્મિ તસ્માત તત્સર્વમ અભવત, એ જ્ઞાનના પરિણામે એ સર્વ બની ગયો. પાછું બની ગયો, જે સર્વ નથી એ સર્વ બની ગયો. આ પછી બનવાનું આવ્યું તો કઈ ક્રિયાપદ વાપરવું પડે ને. સેવ હોય તત્ પરમ બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી, જે બ્રહ્મ જાણે એ બ્રહ્મ બની જાય છે. તો શું નહોતો ને બ્રહ્મ બન્યો? ના ના, દસમો હતો, દસમો બન્યો. ચાલો કેવું હતો કહો, હું કોઈ બનવાનું નથી, આ જ્ઞાનમાં બનવાનું નથી, હોવાનું જ છે, જે છે હોવાનું છે. અંતેથી એ સર્વ બની ગયો. હવે એને ખબર પડી કે હું સર્વ નથી એ ભ્રમ હતો, હું અસર્વ છું એ ભ્રમ દૂર થયો, હું અબ્રહ્મ છું એ ભ્રમ દૂર થયો, અસર્વ છું પોતાના પર અબ્રહ્મત્વનો હું બ્રહ્મ નથી એવું અધ્યારોપ લઈને આવ્યા છે. હું સર્વ નથી અધ્યારોપ લઈને આવ્યા છે. એમ ભેદભાવ, તું જે છું તે હું નથી. કોને તને કહ્યું? હું કહું છું બસ. તો તું એટલે કોણ? પેલી ઉપાધિ. હું એટલે કોણ? ઉપાધિ. એ તો તું નથી. તો તું કોણ છે? હું બ્રહ્મ છું, આ બ્રહ્મ છે. તસ્માત તત્સર્વમ અભવત, આ જ્ઞાનના પરિણામે એ સર્વ બની ગયો. પૂર્ણમેવ અવશિષ્યતે, માત્ર પૂર્ણ જ બાકી રહે, સર્વ જ બાકી રહે. તદ યો યો દેવાનામ પ્રત્યબુદ્ધ્યતા સેવ તત અભવત તથા ઋષિણામ, અને માટે કોઈને પણ આ જ્ઞાન થઈ શકે. દેવતાઓમાં પણ કોઈકના જ્ઞાન થાય હું બ્રહ્મ છું તો એ સર્વ બની જાય. ઋષિઓમાં કોઈને જ્ઞાન થાય તો પણ બની જાય હું સર્વ છું. મનુષ્યમાં કોઈને જ્ઞાન થાય તો તે બની જાય હું સર્વ છું. તો ધૈત પશ્યન ઋષિર વામદેવ પ્રતિભેદે અહમ મનુ અભવમ અહમ સર્વેરી. મેં આવું કોઈ દ્રષ્ટાંત છે કરો, કોઈ સર્વ બની ગયું હોય? એટલે શ્રુતિ પોતે જ કથા કહે છે, દ્રષ્ટાંત આપે છે. તો એ તો પશ્યન, આજે વર્તમાન કૃતને પશ્યન જોઈ રહ્યો છે ત્યારે, વામદેવ પ્રતિપેદે આ જોઈ રહ્યો છે ત્યારે એના જ્ઞાન થયું. જોવાનું જ્ઞાન એક જ વસ્તુ છે, જોતા જે જાણ્યું. અહમ મનુ અભવમ અહમ સૂર્યશ્ચેદી, આ તો મોકું આખું સૂક્ત છે ઋગ્વેદમાં, એમાં આટલો ભાગ અહીં કહેવામાં આવ્યો. અહમ મનુ અભવમ, હું મનુ બની ગયો, હું સૂર્ય બની ગયો. પછી બીજું બધું ઘણું કહે છે,
પણ એવું છે ને કે આ મનુ ને સૂર્યનો સંબંધ જાણો છો? અહમ વિવસ્વ દેયોગમ વિવસ્વાન મનવે પ્રાહ. આ મનુ એ છે એ કોણ છે? વિવસ્વાન નો પુત્ર છે. સૂર્ય કહો, વિવસ્વાન કહો. એમ કહ્યું હોત ને કે હું સૂર્ય બની ગયો, ચંદ્ર બની ગયો, ફલાણો, તો કોઈને એમ કે આ કલ્પમાં સૂર્ય બનો, બીજી વાર ચંદ્ર બને, એમ કરીને તો એ નહીં. આ પછી પિતા પુત્ર એક સાથે હાજર છે. સૂર્ય પિતા છે, મનુ પુત્ર છે, પિતા પુત્ર બંને હાજર છે. એ બંને બની ગયો અર્થાત હું એક સાથે બંને બની ગયો. નહીં તો કોઈ કહે હું સૂર્ય બન્યો, ક્યારેક બન્યો સૂર્ય, બીજા કોઈ વ્યક્તિ વાયુ બન્યો, ક્યારેક ચંદ્ર બન્યો, આમ જુદા જુદા કલ્પમાં બન્યો નહીં, એક સાથે અર્થાત એક સાથે બધું બની ગયો. સર્વમ અભવત. આમ ઋષિ વામદેવે આ જ્ઞાનને પરિણામે સર્વ બની ગયો એનો એક આ દાખલો આપ્યો, એનો પુરાવો આપ્યો. તદીમાં ભેતરહી એવમ વેદ અહમ બ્રહ્માસ્મિ સેદમ સર્વમ ભવતી. એટલે અત્યારે પણ એવું ના માનવું કે માત્ર દેવતાઓનો ઇજારો છે કે મહર્ષિઓનો, આપણો તો ક્લાસ જ ક્યાં કાંઈ, આપણે તો શું કામ છે ભાઈ, આપણે એમ થાય ને કે આપણે ક્યાં વિસાદ. આ તો બધા ઋષિ વામદેવ વધારા માટે હોય, વા આ બધું કે દેવતા માટે, આપણું આમાં કોઈ કામ નથી. તો કે નહીં નહીં, એ તર્યા વિશે એ એવમ વેદ અહમ બ્રહ્માસ્મિ. અત્યારે પણ ભલે ને તુચ્છ મનુષ્યો છે, પેલા બધા ઋષિ મુનિઓ મહાપુરુષો દેવતાઓ સામે આપણે કોઈ વિસાત નથી વાત પર, છતાંય પણ આવા તુચ્છ હોવા છતાં પણ આપણે જાણી શકીએ છીએ, કારણ કે આપણે બ્રહ્મ છીએ અને માટે જાણી શકીએ છીએ. અહમ બ્રહ્માસ્મિ સઈદમ સર્વમ ભવતિ. જે કોઈ જાણે એ પણ અત્યારે પણ આ સર્વ બની જાય છે. અને આ જ્ઞાનમાં કોઈ પણ અવરોધ ન લાવી શકે. તસ્ય ન દેવાશ્ચન અભૂત્યા ઈશદે. એને બ્રહ્મ બનવામાં કોઈ રોકી ના શકે, અને દેવતાઓ પણ ના રોકી શકે. કહેવા ખાતર દેવતાનો કચરો કરે વિચારો, એ કઈ રોગ છે કે દેવતાઓ તો બહુ શક્તિશાળી હોય ને. એટલે દેવતાઓ વિશે હંમેશા આપણે એવી કલ્પના કરી કે કઈ ગયા, એટલે આપણામાં જે તકલીફ હોય એવી દેવતાઓમાં કલ્પના કરે. ઇન્દ્ર પણ લોભી છે ને, ઇન્દ્ર આવો છે ને, ઇન્દ્ર તે બીજા ઇન્દ્રનો બહુ કચરો થાય છે, એમ દેવતાઓનો કચરો કરવામાં આવે. પણ નહીં, દેવતાઓ પણ મને બ્રહ્મ બનવામાં કોઈ અવરોધ ન આવે છે, કે મારી બ્રહ્મ જ અંતર હોય તો ફાછળ મારે, બે હોય ને તો ફાછળ મારે, કોઈ ભેગા ના થવા દે. પરંતુ બ્રહ્મ હું છું અંતેથી એમાં કોઈ ફાછળ ના મારી શકે. એટલે એવું કહેવામાં આવ્યું, દેવતાઓ પણ મને સર્વ બનવામાંથી રોકી ના શકે. કેમ? આત્મા એ શામ સ્વભાવથી, કારણ કે એ તો દેવતાનો પણ આત્મા છે. ક્યારે પોતે પોતાનો ફાછળ ના મારે, હું મારું ફાછળ કહો ને બીજામાં મારું, મારામાં મારું ફાછળ, તો દેવતાઓ ફાછળ મારે, હું દેવતાઓનો પણ સર્વ બની ગયો, દેવતાનો પણ આત્મા બની ગયો, માટે કોઈ ફાછળ ના મારે. અર્થાત દેવતાઓ પણ એને આ પ્રકારે સર્વભાવ પ્રાપ્ત કરવામાં કોઈ પ્રકારના શક્તિ ધરાવતા નથી. આત્મા એશામ સભવતે. એમ કરીને આ વિદ્યા સૂત્ર છે એનો થોડોક વિસ્તાર કર્યો, અને પછી તો બહુ વિસ્તાર કરશે. પણ આમાં આ કંડિકામાં અવિદ્યા સૂત્ર પણ આપે છે, એ તમે ધ્યાન દોર્યું તમે આપણે વાંચતી વખતે. એ અન્યામ દેવતા ઉપાસતે અન્યો સૌ અન્યો હમસ્મિતિ. જે કોઈ દેવતાની ઉપાસના કરતો હોય, ઉપાસકની નિંદા કરે, કોણે? ગૌડપાદાચાર્ય મહારાજે. એ તો કઈ સ્થિતિમાં છે? નિંદા કરે, અહીં પણ નિંદા કરે છે, એ ઉપાસનાની નિંદા નથી. એ સારું કે કહ્યું તે સારું છે, ઉપાસનાની નિંદા નથી, હું ઉપાસક છું એ પ્રકારના મારા વિશેના આ ભ્રમની નિંદા છે. હું ઉપાસક છું, આ દેવતા અન્ય છે એમ કરીને એ દેવતાને પોતાના કરતા ભિન્ન માને છે. એનો થઈ થયો કે એને દેવતાનું જ્ઞાન નથી અને પોતાનું જ્ઞાન નથી, એવું થઈ ગયું ને. હું અરીસામાં મારા પ્રતિમા જોતો માનું કે બીજું છે, એનો થઈ તો એનું જ્ઞાન નથી અને મારું જ્ઞાન નથી. આ તો બધા મારા પ્રતિબિંબ છે, હું મારી મને જોઈ રહ્યો છું. તસ્માત સર્વ ભવત, એ સર્વ બની ગયો, હું સર્વનો આત્મા છું, સર્વ છું, હું થી અન્ય કઈ છે જ નહીં.
આત્મા એ શામ સ્વભાવથી એ દેવતાનો આત્મા બને છે, અને છતાં દેવતાને પોતાના પ્રતિબિંબને પોતાના કરતા જુદું માને, એમ દેવતાને પોતાના કરતા જુદો માને ન સંવેદા, અજ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું. આગલી કંડિકામાં કહ્યું કે ભાઈ પોતાને દ્રષ્ટા શ્રોતા માને એ અજ્ઞાન. અહીં શું કહેવામાં આવ્યું? આ દેવતાને એટલે કોઈને પણ પોતાના કરતા ભિન્ન માનવા, ભેદભાવ. આ દ્વૈત એટલે ભેદભાવ. એ દેવતા છે હું નથી, હું છું એ દેવતા નથી, એમ કરીને દેવતાને મારામાંથી બાદબાકી કરું, આ પ્રવેશ ના કરવા દો, એ મને પ્રવેશ ના કરવા દે. એક પરિઘી, એક સીમા બાંધી દીધી, કોઈને પ્રવેશ નથી, એમ કે મારી જાતને અત્યંત અલ્પ સીમામાં હું બાંધી દઉં છું. ન સંવેદ, અજ્ઞાનનું આ સ્વરૂપ આપવામાં આવ્યું. ગીતામાં અજ્ઞાન જુદું સ્વરૂપ આપવામાં આવ્યું. એનમ વેત્ય હંતારામ યશ્ચેનમ મન્યતે હતમ ઉભૌત અનવિજાનિત નાયમ. જે પોતાને હંતા માને છે, હત માને છે, એ જાણતો નથી, એમ અવિજ્ઞાનનું ત્યાં એવું સ્વરૂપ બતાવ્યું. એ પ્રકારના સંદર્ભમાં, અર્જુનના સંદર્ભમાં, આ સંદર્ભમાં બતાવવામાં આવ્યું. સર્વાત્મા ભાવના સંદર્ભમાં કે જે બીજાને અન્ય માને છે એ જાણતો નથી કે હું સર્વ છું, એનો પણ આત્મા છું. અને એકવાર આવું થયું ને એટલે આપણી શું હાલત થાય? આપણે સબ પશુ, આપણે પશુ બની જઈએ, અસહાય બની જઈએ, ભિખારી બની જઈએ. અલ્પ હોય તો ભિખારી જોઈએ, કે સતત પોતાની અલ્પતાની પીડા તો હોય, પણ મને આ જોઈએ, પેલું જોઈએ, અનેક પ્રકારની ઈચ્છાઓ જન્મ્યા કરે પોતાની અલ્પતાને આ પ્રકારના ખ્યાલમાંથી. ઈચ્છા કોણ પૂરી કરે? દેવતા પૂરી કરે. અને માટે સતત એમને માટે હું રોજ કહીને કે ભેટ લઈ જાઉં, એમને આહુતિ આપું, એમને ખુશ કરું, જેથી એ મારો પ્રસન્ન થઈને મારી ઈચ્છા પૂરી કરે. એટલે એ ટૂંકમાં મારો લાભ લેવાય. જ્યારે આપણે જ્ઞાની હોઈએ, આપણા વિશે આવું માનતા હોય, ત્યારે પછી દેવતાઓ જાણે કે આપણો લાભ ના લેતા હોય, કે અમુમ્ય આ કર, ત્યાર પછી હું તને આપીશ, પેલું આપ તો પેલું આપીશ. એક વાર કામના સહિત કર્મ કરો ને એટલે બધી શરતો પૂરી કરવી પડે. તેથી કામ અહી તય તહી હૃત જ્ઞાન પ્રપદ્યંતે અન્ય દેવતા તમ તમ નિયમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. પછી તો દેવતાને ખુશ કરવા પડે, એના નિયમનું પાલન કરવું પડે, એને જ ભગવાન એ ખાવાનું આપવું પડે, એ બનાવવું પડે, એને ગમે એવા અલંકાર આપવા પડે. દેવીને જુદું જોઈએ, શિવજીને જુદું જોઈએ, કૃષ્ણને જુદું જોઈએ, પેલાને જુદું જોઈએ, જાણવું પડે, નહીં તો લપડાક લગાવે, ખુશ ના થાય, ના ખુશ થઈ જાય, એવું કહે છે આપણને. દેવતાઓથી સંભળાય રહો ભાઈ તમે, હા એવું કહે. ચાલો, એટલે પશુ આવી રીતે આ પોતાને આવી રીતે જીવાત્મા માનનાર, પોતાની જાતને આવી રીતે જરૂરિયાતોળો માનનાર, એને પશુ સાથે સરખાવ્યો, કારણ કે એની જરૂરિયાત પૂરી કરનાર એનો પૂરેપૂરો લાભ લે. જેવી રીતે કોઈ ખેડૂત હોય એ પાસે પશુ હોય એનો પૂરો લાભ લેવા, તેને ઘાસ મળે, મફત તો ના જ મળે ને. એ બળદને ઘાસ ના આપે ક્યારે? બધું કામ કરે ત્યારે. એ ગાયને ક્યારે ઘાસ આપે? દૂધ વગેરે આપે ત્યારે. તો દેવતા ક્યારે ઈચ્છા પૂરી કરે? આપણે બધી એમની જરૂરિયાતો પૂરી કરીએ ત્યારે. યથા એ ભાઈ ભાવ પશવ મનુષ્યમ ભુંજ્યુ એક પુરુષ દેવાન ભુનક્તિ. આમ તો અનેક પશુઓ આપણા માટે જે કામ કરે એ આપણે એક દેવતાઓ મળે, કે એક જ માણસ આય જોઈએ એટલે પેલા દેવતાની ચમચાગીરી કરે, જે કેવું હોય તે કહેવાય. બીજા દેવતાની બી હજાર જાતની ઈચ્છા છે ને આપણી તો. આ બધા દેવતા બધી ઈચ્છા, સૂર્યમાં એક ઈચ્છા પૂરી કરે, પેલો દેવતા બીજી ઈચ્છા પૂરી કરે. આમ અનેક દેવતાઓના આપણે શું બની જાય છે? પશુ બની જઈએ. આમ અનેક પશુઓ જેમ મારી પાસે હોય, એક જ માણસ આ દેવતાનો અનેક પશુ જેવો બની ગયો. આપણું એક પશુ ખોવાઈ જાય તો કેવા દુઃખી થઈ જઈએ. તેવી રીતે આપણે ધારો કે એમના નિયંત્રણમાંથી બહાર જતા રહીએ, શું થાય? આપણે બ્રહ્મ વિદ્યાની આરાધના કરવા માંડીએ તો પછી એક ટેક્સ આપતો ઓછો થાય, ટૂંકમાં આ બધું આપતો ઓછો થાય, એ દેવતાઓને ગમે ને. તસ્માત એ શામ તન્ન પ્રિયમ એ દૈતન મનુષ્ય વિદુહુ વિદ્યુહુ. એવું કહેવામાં આવ્યું. એટલે દેવતાઓ જાણે કે ખાર ના રાખતા હોય, દેવતાઓને પસંદ ના પડે કે આ માણસ બ્રહ્મ વિદ્યાની સાધના કરે, કારણ કે એ આપણા ક્ષેત્રમાંથી આપણા નિયંત્રણમાંથી જતો રહે છે, એને કેમ પકડીને રાખો? એટલે એના માર્ગમાં અવરોધો ઉત્પન્ન કરે, એવું કહેવાય છે. આ બધો અર્થવાદ છે. બિચારે દેવતાઓનો કચરો કર્યો. શંકરાચાર્ય મહારાજ કહે કે આવું નહીં લેવાનું,
આ દ્વારા આપણે એ સમજવાનું કે આપણે દેવતાઓનો અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ, માટે દેવતાઓની આરાધના કરવી જોઈએ શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક. આપણે શ્રદ્ધાવાન બનવું જોઈએ, ભક્તિમાન બનવું જોઈએ, એ પ્રકારે દેવતાઓનો અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ. કશીક ઈચ્છા પૂરી કરવા માટે નહીં, પરંતુ આપણા અંતઃકરણ શુદ્ધિ માટે, નૈશલ્ય માટે આપણે જીવનમાં અનુગ્રહ જોઈએ. દેવતાઓ કહો, ઈશ્વર કહો, ઈશ્વર કૃપા જોઈએ, તો જ ગુરુ કૃપા મળે ને, તો શાસ્ત્ર કૃપા મળે, તો આત્મકૃપા મળે. એ પ્રકારે કૃપા પ્રાપ્ત કરવા આવી જ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું કે કોઈ આ પ્રકારે બ્રહ્મ જ્ઞાનની સાધના કરે એ દેવતાઓને ગમતું નથી. અર્થાત દેવતાઓને ગમતું કરવું જોઈએ, જે દેવતાઓ આપણા માર્ગમાં અવરોધ ના લાવે. એટલે ટૂંકમાં જીવનમાં ઈશ્વર કૃપા પણ હોવી જોઈએ. એ રીતે આ બ્રહ્મકંડિકામાં આવું સુંદર વર્ણન કરવામાં આવ્યું. પછી તો બધું આપણે જોયું બૃહદારણ્યકમાં કે પછીનું જે બાકીના જે છે બ્રાહ્મણો અને કંડિકાઓ એ અજ્ઞાનનું નિરૂપણ કરે છે. વર્ણાશ્રમની કેવી રીતે ઉત્પત્તિ થઈ, કેવી રીતે પાંગતમ કર્મ આ પાંચ અવયવવાળું કર્મ છે એ વગેરેને ત્યાં વર્ણન થાય છે. શેના માટે કર્મયોગના રૂપે, એટલે ચાતુર્વણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. યે સામાં પ્રબધ્યંતે તામ સથે ભજામ્યહં, ભગવાન કે મારી જે પ્રકાર આરાધના કરે એ પ્રકારનો કૃપા કરો છું. તો આખું આપણને વર્ણાશ્રમ વ્યવસ્થા આપવામાં આવી, કર્તવ્ય કરીને વ્યવસ્થા આપવામાં આવી, એ બધું વર્ણન કરે. પછી પંચમહાયજ્ઞનું વર્ણન કરવામાં આવે છે. આ બધું આ પહેલા અધ્યાયના આ બાકીના ભાગમાં છે, જેને આપણે અવિદ્યાનું નિરૂપણ કહીએ, સંસારનું નિરૂપણ કહીએ. કેવી રીતે અવિદ્યામાં કેમ વર્તન કરવું જેથી આપણે અવિદ્યાને પાર કરી શકીએ. એટલે મમ વર્તમાન વર્તન તે મનુષ્ય પાર્થ સર્વશ, એ પાર્થ બધી જ રીતે મનુષ્યો મારા માર્ગનું અનુસરણ કરે. ક્યારે? શાસ્ત્રમાં જે પ્રકારે વિધાન કરવામાં આવ્યું એ પ્રકારે કર્તવ્ય કર્મ કરવામાં આવે. કેવી રીતે? આ વર્ણાશ્રમ વ્યવસ્થાને અનુરૂપ, એટલા માટે ત્યાં વર્ણન કરવામાં આવ્યું. દેવતાઓમાં ચાર વર્ણ છે, એમાંથી મનુષ્યના ચાર વર્ણ આવ્યા. કઈ એકલો ભગવાન બ્રાહ્મણ પહેલા હતો તો પૂરતો ન હતો, એટલે ક્ષત્રિયનું સર્જન કર્યું. એ કર્મ કરવા પૂરતો ન હતો, વૈશ્યનું સર્જન કર્યું. એ પૂરતો ન હતો, શુદ્ધનું સર્જન કર્યું. અને તોય પણ કંઈક ખોટું, ધર્મનું સર્જન કર્યું. આ ધર્મ ક્ષત્રિય, બાકી ક્ષત્રિય બધાનું નિયંત્રણ કરે, પણ ધર્મ ક્ષત્રિયનું નિયંત્રણ કરે. એ રીતે બધું આ કર્તવ્ય કર્મનું વર્ણન કરવામાં આવ્યું. કે જગત કેવું છે? નામ રૂપ કર્મ આ જગતનું સ્વરૂપ છે. એ પ્રકારે આ પહેલો અધ્યાય છે એ સમાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.